ચોમાસામાં વરસાદીય પાણી સાથે ગટરના ગંદા પાણી ભીરડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરી વળતા બેટમાં ફેરવાય છે, જેના કારણે ભીરડી આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા તાલુકાના નવી ભીરડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ગેટના રસ્તા પર તેમજ બંને સાઈડ ગટરના ગંદા પાણી સરોવરની જેમ ભરાયેલા હોવાથી દર્દીઓ આ રસ્તામાં ચાલવા મજબૂર બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી નવી ભીરડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગે ગટરના ગંદા પાણી સરોવરની જેમ ભરાયેલા રહે છે અને માથું ફાડી નાખે એટલી દુર્ગંધ મારી રહી છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે અને મચ્છરોના ઉપદ્રવ થતાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યકર્મીઓ પોતાના પરિવાર સાથે રહે છે અને આ આરોગ્યકર્મીઓ પરિવાર પણ આ ગંદકીના કારણે મચ્છરજન્ય રોગનો ભોગ બને તેવી દહેશત સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગટરનું ગંદુ પાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગે ઠાલવવામાં આવે છે, જેથી ગટરનું પાણી જવાનો કોઈ નિકાલ ન હોવાથી આ ગટરનું ગંદુ પાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગમાં ભરાઈને પડ્યું રહે છે, જેને લઈ ભીરડી વેપારી તેમજ આગેવાનો દ્વારા તેમજ સરપંચ દ્વારા વર્ષોથી વારંવાર પાણીનો નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં આજ દિન સુધી આ નદરોલ તંત્ર દ્વારા ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને આરોગ્યધામમાં ગંદુ પાણી ભરાવાના કારણે દર્દીઓ પણ આ ગંદકીમાં ચાલવા મજબૂર બન્યા છે. નેશનલ હાઈવે બન્યો, કે નેશનલ હાઈવે બનાવ્યો એટલે રોડ ઊંચો બનાવ્યો. ઊંચો બનાવવાથી બે ભાગમાં ભીરડી વેચાઈ ગયું અને ગટરનું પાણીની કોઈ નિકાલ નહીં એટલે ગટરનું પાણી નિશાળમાં, બજારમાં, સરકારી દવાખાના પાસે બેઠું. વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં, કેન્દ્ર અને ગુજરાતની સરકારને રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ નહીં થયો. એટલે મારી એક નમ્ર અપીલ છે કે આને સથવારે આનો નિકાલ કરવો, નકે આ પાણીની પાઇપલાઇન કરી અને એનો બારે નિકાલ કરવો, નકે ખેત તલાવડી બનાવી અને આ ગટરનું પાણી નિકાલ કરવો. ભીરડી 40-45 ગામડાનું અવર જવર કરે છે, વેપારી વડું મથક છે અને આટલી પરિસ્થિતિ છે. 2022માં ભાજપની 2022માં ચૂંટણી આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીને મારી એક નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક સથવારે આ ગામને ન્યાય આપો.